જી, જૈનોનું શાશ્વતું તીર્થ, શ્રદ્ધાનું કેન્દ્ર એવું ગિરિરાજ એટલે કે પાલિતાણા તીર્થ, અને ત્યાં અસામાજિક તત્વોના માધ્યમથી કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે. અમારા ભગવાનના પગલાંને ખંડિત કરવા, કેટલાક ગુરુ ભગવંતો પર હિચકારા હુમલા કરવા, કેટલાક દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવા, ત્યાં આગળ દબાણ કરીને લોકોને હેરાન કરવા, આવા અનેક પ્રકારના અસામાજિક તત્વોના માધ્યમથી જે કંઈ ઘટનાઓ બની રહી છે તે તત્કાલ બંધ થાય અને આ ઘટનાઓને અંજામ આપનાર એવા મુઠ્ઠીભર તત્વોને સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરે, અને જે પ્રકારે આજુબાજુના ગામોમાં સનાતન હિન્દુ ધર્મ અને જૈન ધર્મને કોમો કોમો વચ્ચે લડાવવા માટેના જે ઉશ્કેરણીજનક ભાષણો થઈ રહ્યા છે તે તમામ ભાષણોની સીડીઓ અમે સરકારશ્રીમાં રજૂ કરી છે. તે બંધ થાય, ઉશ્કેરણીજનક ભાષણો કરીને કોમ કોમ વચ્ચે લડાવવા માટેના ઈરાદા કરતા એવા તત્વોને સરકાર ઓળખી અને તેમની ધરપકડ કરે, તેમની સાથે કડક કાર્યવાહી કરે. તે દિશા માટે આજે સમસ્ત સુરત જૈન સંઘના માધ્યમથી સુરત શહેરના ચારેય ફિરકાના અગ્રણીઓએ આજે આદરણીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તેમનો ખૂબ સારો અને હકારાત્મક અભિગમ અમને મળ્યો છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.